હવે આપણે આગળ વધતી ભૂગોળ તરફ, તો ભૂગોળનો પહેલો પાઠ છે 9 નંબરનો પાઠ, જેનું નામ છે આપણું ઘર પૃથ્વી. બરાબર, આપણે ઘણી બધી વસ્તુ આપણી આજુબાજુમાં જોઈ છે, જેમ કે પ્રકૃતિ છે, કુદરતી બધી વસ્તુ છે, પર્વત છે, નદી છે, આ બધી જ વસ્તુ છે, આપણું ઘર છે, આપણો દેશ છે અને આપણું ગામ છે, આ બધું ક્યાં આવેલું છે? તો આ બધું જ આવેલું છે માત્ર ને માત્ર આપણી પૃથ્વી ઉપર. બરાબર, તો પૃથ્વી શું છે? તો પૃથ્વી છે ને એ આપણા આપણું ઘર શું છે? આપણે જે ઘરમાં રહીએ છીએ ને એ આપણું ઘર છે, પરંતુ પૃથ્વી છે એ આપણું મોટું ઘર છે. બરાબર, આપણે જ્યાં રહીએ છીએ એ ગામ, એ શહેર, એ દેશ, આ બધું ક્યાં આવેલું છે? તો આપણી પૃથ્વી પર આવેલું છે. આ ઉપરાંત બધી જ કુદરતી પ્રકૃતિઓ છે એ ક્યાં આવેલી છે? તો આ બધું જ છે આપણી પૃથ્વી પર આવેલું છે. તો પૃથ્વી છે એ આપણી આપણું સૌથી મોટું ઘર છે. બરાબર, તો આપણને ઘણા બધા વિચાર આવતા હશે કે પૃથ્વી ઉપર આપણું ઘર છે તો પૃથ્વી તો એક ગોળા સમાન દેખાય છે, તો ગોળામાં આપણે કઈ રીતના રહેતા હતી, એ ફરતી હશે કે નહીં, કેવી રીતના આપણે આપણું સ્થાયી જીવન આ પૃથ્વી ઉપર જીવી રહ્યા છીએ, આ અનેક વિચારોના પ્રશ્નોના જવાબ આ લેસનની અંદર આપણે જોવાના છે. તો પ્રાથમિક માહિતી છે આ ચેપ્ટરની, એમાં શું છે કે આપણી પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય છે. તો અગેઇન આપણા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવશે કે સૌર પરિવાર એટલે શું? તો આપણી પૃથ્વી છે એક સૌર પરિવારનો એક સભ્ય છે. સૌર પરિવાર છે એ શું છે એ આપણે આગળ જઈને ભણવાનું છે. જોઈએ, સૌર પરિવાર જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સોલાર સિસ્ટમ. સોલાર સિસ્ટમ વર્ડથી આપણે પરિચિત છીએ બધા, આપણે અત્યારના સોલાર સિસ્ટમની માહિતી વિશે જાણકાર હોય જ છે. એટલે કે સૌર પરિવાર છે એને ઇંગ્લિશમાં સોલાર સિસ્ટમ કહેવામાં આવે છે. આપણો સૂર્ય મંદાકિની તારા મંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. આપણો સૂર્ય છે એ શું છે? તો સૂર્ય છે ને એ એક તારો છે. કેવો તારો છે? મંદાકિની તારા મંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. એટલે કે સૂર્ય એ પોતાનો પ્રકાશ પોતાની સાથે લઈને ફરે છે, એ સ્વયં પ્રકાશિત છે, નહીં કે કોકની ઉર્જા દ્વારા ઉત્પન્ન થયેલ પ્રકાશથી એ ઉદ્ભવે છે. એટલે કે સૂર્ય છે એ મંદાકિની તારા મંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે, એ પોતાના પ્રકાશ સાથે રહે છે, એટલે કે એને સ્વયં પ્રકાશિત કહેવામાં આવે છે. આ તારાની આસપાસ નાના મોટા સભ્ય ગોળા રૂપે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીનમાં કે કેવી રીતના સૂર્ય છે અને એની ફરતે આખું મંડળ છે. બરાબર, તો આ તારાની આસપાસ નાના મોટા સભ્ય ગોળા રૂપે ફરે છે. સૂર્યની આસપાસ અનેક સભ્યો રહેલા છે. એ સભ્ય વિશે, સભ્ય કોણ છે, એ સભ્ય શું કાર્ય કરે છે, એ બધું જ આપણે આ લેસનમાં જોવાનું છે. પહેલા આપણે આ પ્રાથમિક માહિતી મેળવી લઈએ જેનાથી આપણને આગળ ખ્યાલ આવે કે સૂર્ય છે એક તારો છે, એની આસપાસ નાના મોટા સભ્ય ગોળા રૂપે ફરે છે. આપણે ઘણી વાર બુકમાં કે ગમે તે કોઈ પણ મૂવીમાં આપણે જોયું હોય કે જ્યાં સોલાર સિસ્ટમ છે કે આપણું સૌર મંડળ છે એ કેવું દેખાતું હોય, તો આખું સર્કલ હોય છે, અનેક ગોળાઓ ફરતા હોય છે, એને સૌર મંડળ કહેવામાં આવે છે. જોઈએ આગળ, આપણી પૃથ્વી એમાંનો એક ગોળો છે. આપણે અહીંયા અનેક ગોળાઓ જોઈ રહ્યા છીએ, તમને સ્ક્રીનમાં સરસ રીતે દેખાય છે. તો આપણી પૃથ્વી અહીંયા આવેલી છે, આ સૂર્ય છે, આ અનેક ગોળાઓ છે જેના વિશે આપણે વાત કરવાની છે, ને અહીંયા આપણી પૃથ્વી છે. આ આખી સિસ્ટમ જમને જે સર્કલ રૂપે દેખાય છે એને આપણી સોલાર સિસ્ટમ કહેવામાં આવે છે, જેને ગુજરાતીમાં સૌર પરિવાર કે સૌર મંડળ કહેવામાં આવે છે. આપણી પૃથ્વી એમાંનો એક ગોળો છે. આમ તમામને આપણે ગ્રહ તરીકે ઓળખીએ છીએ. આપણે અનેક ગ્રહોના નામ ઓળખીએ છીએ, પરંતુ એ ગ્રહો ક્યાં આવેલા છે, એનું શું કાર્ય છે ને એ કશી જ આપણને ખબર નથી. માત્ર આપણે એને નામથી ઓળખીએ છીએ. તો આ લેસનમાં આપણે બધું ડિટેલમાં ભણીશું. સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળના લીધે આ બધા ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકારે ફરે છે.